ચાલતા વિડિયો લેક્ચરમાં બાળકો તમારું સ્વાગત છે. પહેલાં તો તમારી તબિયત કેમ છે બાળકો? સરસ ને? તો બાળકો હવે લેક્ચર આગળ વધારીએ. એની પહેલાં આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 6. બરાબર છે, ચેપ્ટર નંબર 5 આપણે પૂરું કર્યું છે. બરાબર, તો હવે ચેપ્ટર 6માં આપણે આગળ વધીએ બાળકો. એની પહેલાં તમને કહી દઉં કે હવે ચોમાસું પૂરું થવા ઉપર છે અને શિયાળો શરૂ થવાની છે. બરાબર, તો જ્યારે બે ઋતુઓ ભેગી થાય છે ત્યારે તબિયત ખરાબ થવાના વધારે ચાન્સીસ રહે છે, એટલે તબિયતનું પોતાનું ધ્યાન રાખજો બાળકો. બરાબર છે, આપણે આગળ વધીએ એની પહેલાં તમારી ગણિતની ચોપડી અને પુસ્તક અને સાથે સાથે તમારી મેથ્સની પુસ્તક અને સાથે રફબુક સાથે રાખવી. આભાર મિત્રો, આપણે આગળ વધીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે ખાલી થોડી અમસ્તી વાત કરી હતી. બરાબર છે, થોડું ઘણું જોયું પણ હતું. બરાબર છે, તો હવે હું બાળકો એમ કહું કે ત્રિકોણના ખૂણાઓના 3 પ્રકારો હોય છે, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. બરાબર છે, તો લખી લઈએ પહેલાં શરૂઆતમાં જ તે, એટલે આપણે ખબર પડી જાય કે શું આપણે શેના માટે વાત કરવાની છે. બરાબર છે, તો હું એમ કહું તમને કે લઘુકોણ કોને કહે છે, તો એની વ્યાખ્યા લખી લઈએ આપણે. તો લઘુકોણ કોને કહે છે? તો જવાબ લખીએ, જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય તેને લઘુકોણ કહે છે. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય તેને લઘુકોણ કહે છે. જવાબ બીજો પ્રશ્ન લખીએ કે કાટકોણ કોને કહે છે? કાટકોણ કોને કહે છે? કાટકોણ કોને કહે છે? જવાબ લખીએ આપણે, જે ખૂણા જે ત્રિકોણના ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. તે ખૂણાને કાટકોણ કહે છે. બરાબર છે, પછી લખીએ ગુરુકોણ કોને કહે છે બાળકો? તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તેને ગુરુકોણ કહે છે. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય એને ગુરુકોણ કહે છે. બરાબર છે બાળકો, આગળ વધીએ આપણે. તો ત્રિકોણમાં 3 બાજુઓ હોય છે અને 3 ખૂણા હોય છે. ધારો કે આ ત્રિકોણ આપણે આપેલું છે, ત્રિકોણ ABC. બરાબર છે, તો એમાં AB એક બાજુ છે, BC બીજી બાજુ છે અને CAC એક બાજુ છે. બરાબર છે, એ સિવાય એમાં 3 ખૂણા છે, ખૂણો BAC, ખૂણો ABC અને ખૂણો BCA, એ 3 ખૂણા છે. બરાબર છે, એના 3 શિરોબિંદુ પણ છે. બરાબર છે, ખૂણો શિરોબિંદુ A, શિરોબિંદુ B અને શિરોબિંદુ C. આમ ત્રિકોણના 9 અંગ થયા બાળકો. કેટલા અંગ થયા બાળકો? ત્રિકોણના 9 અંગ થયા. બરાબર છે, તો બાજુઓ કેટલી? 3. ખૂણા કેટલા? 3. અને શિરોબિંદુઓ પણ 3. બરાબર છે, તમે એક્ઝામમાં પૂછવામાં આવે કે ત્રિકોણના કેટલા અંગો છે મુખ્ય, તો 3 કહેવાનું. પણ એમ કે ત્રિકોણના અંગો કેટલા છે એમ પ્રશ્ન પૂછે કે ત્રિકોણના મુખ્ય અંગો કેટલા, તો 3 કહેવાનું. અને ત્રિકોણના અંગો કેટલા? તો કે 9 લખવાના. બરાબર છે, તો 3 બાજુઓ, 3 ખૂણાઓ અને 3 શિરોબિંદુઓ થશે. બરાબર છે બાળકો, આગળ જોઈએ આપણે. શિરોબિંદુ એની સામેની બાજુ કઈ છે? તો કે BC બાજુ છે. એક આ શિરોબિંદુ એ છે, એની સામે કઈ બાજુ છે? BC. પછી શિરોબિંદુ Bની સામેની બાજુ કઈ છે? તો કે CA. શિરોબિંદુ Cની સામેની બાજુ કઈ છે? તો કે AB બાજુ છે. બરાબર છે બાળકો, આગળ વધીએ આપણે. શિરોબિંદુ એની સામે બાજુ BC છે, બાજુ ABની સામેના ખૂણાનું નામ આપી શકશો? AB બાજુ કયો ખૂણો છે? તો કે C, એટલે કે જે શિરોબિંદુ હોય એ જ તે તમારો ખૂણો હોઈ શકે છે. બરાબર છે, તો ABની સામેનો ખૂણો કયો થાય બાળકો? તો ખૂણો C થાય છે. ત્રિકોણનું તેની બાજુના આધારે, ખૂણાના આધારે કેવી રીતે વર્ગીકરણ કરી શકાય તે તમે જાણો છો. બાજુના આધારે 3 જાતના ખૂણા છે, વિષમ બાજુ, સમદ્વિ બાજુ અને સમબાજુ ત્રિકોણ. ખૂણાના આધારે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ ત્રિકોણ એમ તમે થઈ શકે, એટલે કે 2 રીતે તમે કરી શકો. બરાબર છે, પ્રશ્ન એમ લખીને કે આપણે ત્રિકોણનું વર્ગીકરણ કોના આધાર ઉપર થાય છે?
ત્રિકોણનું વર્ગીકરણ કોના આધાર ઉપર થાય છે? તો ત્રિકોણનું વર્ગીકરણ જવાબ લખીએ, ત્રિકોણનું વર્ગીકરણ તેની બાજુઓ, એક નંબર આપીએ તેની બાજુઓના આધારે, અને બે નંબર ખૂણાના આધારે વર્ગીકરણ થાય છે. તો બાજુના આધારે કેવી રીતે થાય છે? તો બાજુના આધારે વિષમબાજુ, સમદ્વિબાજુ અને સમબાજુ ત્રિકોણ. ખૂણાના આધારે તો કે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ એના ત્રિકોણોના નામ છે. હવે પહેલું જોઈએ વિષમબાજુ ત્રિકોણ. બાળકો, ત્રિકોણ એબીસીના છ ઘટકો એટલે કે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ છે, બરાબર છે? હવે પ્રશ્ન લખીએ, એબી ત્રિકોણના છ ઘટકો કયા 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 છે? જવાબ લખીએ, ત્રિકોણના છ ઘટકો તેની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ છે. હવે વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય છે? જેની ત્રણેય લખીએ, વિષમબાજુ ત્રિકોણ કોને કહે છે? જવાબ લખીએ, જેની ત્રણેય બાજુઓના માપ સરખા ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહે છે. જેની ત્રણેય બાજુઓના માપ સરખા ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે. હવે લખીએ, સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહે છે? સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહે છે? જવાબ લખીએ બાળકો, જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે, બરાબર છે બાળકો? જવાબ ફરીથી હું બોલું છું અને પ્રશ્ન પણ બોલું છું, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહે છે? સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહે છે? જવાબ લખીએ, જે ત્રિકોણની કોઈ પણ ત્રણ બાજુ, સોરી, જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. હવે લખીએ સમબાજુ ત્રિકોણ. આગળ વધીએ, સમબાજુ ત્રિકોણ કોને કહે છે? પ્રશ્ન લખી લઈએ બાળકો, સમબાજુ ત્રિકોણ કોને કહે છે? જવાબ લખીએ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય, જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમદ્વિબાજુ સમબાજુ ત્રિકોણ કહે છે. સમબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ નિયો બાળકો ધ્યાન રાખજો આપણે, બરાબર છે? આગળ જોઈએ આપણે, પ્રયત્ન કરો એમ કે છે. તો શું છે પ્રયત્ન કરવામાં? તો શું કહે છે? તો કે ત્રિકોણ એબીસીના છ ઘટકો એટલે કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણો ત્રિકોણ પીક્યુઆરમાં. ત્રિકોણ પીક્યુઆરમાં શિરોબિંદુ ક્યુની સામેની બાજુ. ત્રિકોણ પીક્યુઆર ક્યાં છે? તો કે પીક્યુઆર ક્યુની સામેની બાજુ કઈ થાય? તો પી આર થાય. શું થાય? પી આર થાય, બરાબર છે? ત્રિકોણ એલએમએનમાં બાજુ એલએમની સામેની ખૂણો. ત્રિકોણ એલએમએનમાં કઈ છે? તેમાં કઈ સામેની ખૂણો ગોતવાનું? એલએમ તો એની સામેનો ખૂણો કયો છે? તો કે એન છે, બરાબર છે? ત્રિકોણ આરએસટી, ત્રિકોણ આરએસટીમાં બાજુ આરટીની સામેનું શિરોબિંદુ કયું છે? આરટીની સામેનું શિરોબિંદુ કયું છે? તો કે એસ છે, બરાબર છે? આકૃતિ 6.2 જુઓ અને ત્રિકોણનું વર્ગીકરણ બાજુ પ્રમાણે અને ખૂણા પ્રમાણે કરો. કેના પ્રમાણે? ખૂણા પ્રમાણે અને બાજુ પ્રમાણે કરવાનું છે. તો જોઈએ આપણે, તો કે આ બંને બાજુઓ કેવા છે? તો કે સરખા માપ છે, બરાબર છે? એટલે કે એને સમબાજુ ત્રિકોણ કહેવાય અને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય છે, અને સાથે સાથે લઘુકોણ ત્રિકોણ પણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ આ કાટકોણ છે, બરાબર છે? કાટકોણ ત્રિકોણ છે અને વિષમબાજુ ત્રિકોણ છે. આ કાટકોણ અને વિષમબાજુ ત્રિકોણ છે. પછી આગળ વધીએ બાળકો આપણે, તો કે ત્રિકોણ એલ એમ એનની વાત કરીએ. તો કે આ ગુરુકોણ ત્રિકોણ છે, કેમ કે ખૂણો એન છે. એ કેવો છે? ગુરુકોણ છે અને ખૂણાની બે બાજુ
એટલે કે એમએન અને એલએન, એમએન અને એલએન ના માપ કેવા છે? સમાન છે બાળકો, બરાબર છે. એટલે એના માપ સમાન છે, એટલે કે સમદ્વિ બાજુ અને ગુરુકોણ ત્રિકોણ છે, બરાબર છે. હવે ત્રિકોણ આર એસ ટી, તો આર એસ અને ટી માં ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા છે અને સાથે સાથે લઘુકોણ ત્રિકોણ પણ છે. હવે ત્રિકોણ એબીસી આ જોઈએ આપણે, તો કે એમાં બે બાજુ સરખી છે ને બાળકો, તો ત્રણ સેમી એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ છે. અને આ છેલ્લો ખૂણો, છેલ્લું ત્રિકોણ, ત્રિકોણ પી ક્યુ આર, બરાબર છે. ત્રિકોણ પી ક્યુ અને આર, તો એમાં પી ક્યુ આરમાં બે બાજુ કેવી છે? સરખી છે, એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને સાથે સાથે કાટકોણ ત્રિકોણ પણ છે. આગળ વધીએ આપણે બાળકો. ત્રિકોણની મધ્યગા, આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક છે કાગળને વાળીને કેવી રીતે શોધી શકાય એ તમે જાણો છો. એક કાગળમાંથી ત્રિકોણ એબીસી કાપો. ત્રિકોણ એબીસી કાપી નાખ્યો આપણે બાળકો, બરાબર છે. હવે તેની કોઈ પણ એક બાજુ, ધારો કે બીસી, ધારો કે આ બીસી આપણે બાજુ લઈ લઈએ બાળકો, બરાબર છે. લો કાગળને વાળીને બીસીના લંબ દ્વિભાજકનું સ્થાન વાળો, એટલે કે એના બે કટકા કરવાના, કાપવાના નથી પણ એને વાળવાનું છે અહીંથી બીસીથી, બરાબર છે બાળકો. વાળવાથી મળતો સળ બીસીને ડીમાં વિભાગે છે. બીસીને ક્યાં છેદે છે? તો કે ડીમાં છેદે છે અથવા તો મળે છે. જે બિંદુ, જે બીસીનું મધ્ય બિંદુ છે. શું છે? બીસીનું મધ્ય બિંદુ છે. હવે એ ડી દોરો, એ અને ડી દોરો, એટલે કે હું અહીંથી આમ રેખા દોરી શકું બાળકો, એ ડી, બરાબર છે. બીસીના મધ્ય બિંદુ તેની સામેના શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ એ ડી ત્રિકોણની મધ્યગા કહેવાય છે, બરાબર છે. જો પ્રશ્ન લખીએ આપણે, ત્રિકોણની મધ્યગા કોને કહેવાય છે? ત્રિકોણની મધ્યગા કોને કહેવાય છે? પ્રશ્ન લખીએ બાળકો, ત્રિકોણની મધ્યગા કોને કહેવાય છે? ત્રિકોણના શિરોબિંદુને, ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય છે. ફરીથી બોલું છું, ત્રિકોણના શિરોબિંદુને તેની સામેના, તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતો રેખાખંડ ત્રિકોણની મધ્યગા કહેવાય છે. ત્રિકોણને ત્રણ મધ્યગા આવેલી હોય છે. કેટલી મધ્યગા આવેલી હોય છે? ત્રણ મધ્યગા આવેલી હોય છે, બરાબર ને બાળકો. તો હવે લખીએ ફરીથી, હું બોલું છું, ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ મધ્યબિંદુ પર જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય છે, બરાબર ને બાળકો. ફરીથી જોઈએ, ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય છે, બરાબર છે. આગળ જોઈએ, કોઈ પણ ત્રિકોણને કેટલી મધ્યગા હોઈ શકે? ત્રિકોણના કેટલા શિરોબિંદુ છે બાળકો? તો કે ત્રણ શિરોબિંદુ છે. તો એની કેટલી મધ્યગા હોઈ શકે? તો કે ત્રણ જ મધ્યગા હોઈ શકે છે, બરાબર બાળકો. આગળ જોઈએ, આખી મધ્યગા ત્રિકોણના અંદર ભાગમાં સમાયેલી હોય છે. હા, ત્રિકોણના અંદરના ભાગમાં સમાયેલી હોય છે. ત્રિકોણના વેધ હવે જોઈએ બાળકો. ત્રિકોણના આકારનું પોઠું એબીસી કાપો. ટેબલ પર તેને ઊંધું મૂકો. આવી રીતે તમારે ઊંધું મૂકવાનું છે. કેવી રીતે ઊંધું મૂકવાનું છે? તો કે આવી રીતે ઊંધું મૂકવાનું છે. આ ત્રિકોણ કેટલો ઊંચો છે? શિરોબિંદુ એ થી આધાર બીસી સુધીના અંતરને તેની ઊંચાઈ કહે છે. એટલે કે એ થી લઈને બીસી સુધી એની શું કહેવાય છે? ઊંચાઈ કહેવાય છે બાળકો. એ થી બીસી સુધીને ઘણા રેખાખંડો દોરી શકો છો. તેમાંથી કયો રેખાખંડ ઊંચાઈ દર્શાવશે એ આપણે જોવું પડે ને બાળકો. તો કે એથી શરૂ થતો સીધો નીચે બીસી પર આવતો અને બીસીને લંબ રેખાખંડ એલ ઊંચાઈ દર્શાવે છે. આ એલ એ ત્રિકોણનો વેધ છે.
બરાબર છે. તો પહેલા પ્રશ્ન લખીએ બાળકો, ત્રિકોણનો વેધ કોને કહેવાય છે? ત્રિકોણનો વેધ કોને કહેવાય છે? જવાબ લખીએ કે ત્રિકોણ એક શિરોબિંદુમાંથી પસાર થતો, ત્રિકોણના શિરોબિંદુમાંથી સીધો નીચે બીસીને લંબ રેખાખંડ, એ ત્રિકોણનો વેધ છે. ત્રિકોણ, ફરીથી બોલું છું, એ ત્રિકોણનો વેધ કોને કહે છે? તો જવાબ લખીએ, કોઈપણ શિરોબિંદુમાંથી સીધે સામેની બાજુને લંબ આવતો રેખાખંડ, એ ત્રિકોણનો વેધ કહેવાય છે. આગળ આપણે નીચે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. આભાર.